नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઇમ બુલેટિન। હું છું આપની સાથે ઝરણા સોની। જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, અંતે તે ઠંડીએ દસ્તક દઈ દીધી છે। રાજ્યના મોટા ભાગના જિલ્લામાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી પણ નીચે ઉતરી ગયો છે। अंते गुजरात में आवी पहुंची छे हार थी जावती ठंडी। जेनी आतुरतापूर्वक राह जोवाई रही हती, ते कड़कड़ती ठंडीनू थई गयु छे आगमन। फूंकावा लाग्या छे हिम पवनो। गुजरात में डिसेम्बर पूरो थवा आव्यो होवा छतां ठंडी जामी नहोती। सौ कोईना मनमां एक ज सवाल हतो कि आखरे ठंडी क्यारथी पड़शे, ठंडी क्यां गायब छे। परंतु हवे काढ़ी लो गरम वस्त्रो, हवे तैयार थई जाओ कड़कड़ती ठंडी माटे। રાજ્યમાં હવે હિમ પવનો ફૂંકાવા લાગતા લોકોને સખત ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। ઠંડા પવનોના પગલે ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચી જતા રાજ્યના મોટાભાગના શહેરોમાં હાર થઈ જતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। હવામાન વિભાગે 5 દિવસમાં 2 ડિગ્રી જેટલી તાપમાનનો પારો ગગડવાની આગાહી કરી છે। નલિયા અને કચ્છમાં કેટલા વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી છે, તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 4.9 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં 13.8 ડિગ્રી, જ્યારે કે ગાંધીનગરમાં 13.4 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું। ઉત્તરી પવન ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાન ગગડ્યું। आज टेम्परेचर मिनिमम टेम्परेचर देखा जाए तो अभी अगले दो दिन के लिए मिनिमम टेम्परेचर का जो टेंडेंसी रहेगा तो फॉलिंग टेंडेंसी रहेगा, लेकिन ज़्यादा नहीं, एक आध डिग्री फॉल हो सकता है। लेकिन दो दिन का बाद अब टेंडेंसी इंक्रीजिंग रहेगा, यानी टेम्परेचर एक आध डिग्री बढ़। लेकिन नलिया में ओनली दो दिन के लिए, कच्छ डिस्ट्रिक्ट में दो दिन के लिए कोल्ड रहेगा। कब रहेगा? आज और कल। तो आ तरफ गुजरात की सरहदे आवेलू हिल स्टेशन आबू ठंडू गार थई गयु छे। आबू जाने के कश्मीर बनी गयु होय तेवो अहेसास लोकोने थवा लाग्यो छे। क्रिसमस नी रजाओमां मोटी संख्यामां सहेलाणीओ आबू पहोंच्या छे। लोको ठंडीनी मजा माणी रह्या छे, तो तापमानो पारो माइनस सुधी पहोंची जता ठेर ठेर बरफनी चादर थवाई गई छे। रोड पर होय नक्की रेक, पछी कार पर चारे तरफ जोवा मळी रह्यो छे बरफ। लोको तापणा करी ठंडी उडाडता नजरे पड्या। वातावरण घणुं ठंडु छे, गुजरात करता गुजरातनी कम्पेरिजनमां સારામાં સારી કહી શકાય એવી ઠંડી છે। અને બટ નેચરલ છે, નેચરલ જગ્યા છે, એટલે ઠંડીના લીધે આનંદમાં ડબલ વધારો થઈ જાય છે। આવ્યા પછી અહીંયા તો આખું ટેમ્પરેચર જ અલગ બતાવે છે, અને ઠંડી તો જબરજસ્ત છે। કાલે રાતે તો જે અમે ફરવા નીકળ્યા ત્યારે એવું લાગતું હતું કે જાણે કાશ્મીરમાં ફરતા હોય એવી ઠંડી લાગતી હતી, અને સખત ઠંડી અત્યારે પડી રહી છે આબુમાં। સુસવાટા સાથેના ઠંડા પવનને પગલે ઠંડીનો પારો એકાએક ગગડતા લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી રહી છે। તો હજુ પણ તાપમાનનો પારો ગગડશે એટલે ગુજરાત કાશ્મીર બની જશે। રાજ્યના રોડ પર નીકળતા પહેલા હેલ્થ વીમો ઉતારી લેજો, રોડ પર ભટકી રહ્યું છે મોત। રાજ્યના રાજમાર્ગો પર રખડતા આતંકથી ફેલાયો છે ફફડાટ। હાઈકોર્ટની લાખો ટકોર બાદ પણ રાજ્યના માર્ગો પર ઢોર મચાવી રહ્યા છે શોર। રોડ પર રખડતા પશુઓએ જમાવી દીધું છે સામ્રાજ્ય, જેની આ ચાર બોલતી તસવીર છે। જે રીતે રોડ પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓ લોકોને અડફેટે લઈ રહ્યા છે, તેને જોતા એવું લાગે છે કે તંત્રએ લોકોને રામ ભરોસે મૂકી દીધા છે। કેમ કે હાઈકોર્ટની લાલ આંખ છતાં આખા ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે। શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહિમામ પોકારી ગયા છે। રોડ પર રખડતા આતંકથી સૌથી પીડિત કોઈ શહેર હોય તો તે છે રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકા હજુ થોડા દિવસ પહેલા જ પશુ મુક્ત રોડના મિશનની મોટી મોટી વાતો કરતું હતું। આ વાયદાઓ કડકડતી ઠંડીમાં થીજી ગયા લાગે છે। જનતાને મૂરખ બનાવતું તંત્રએ જાણે કે શરમ નેવે મૂકી દીધી હોય તે રીતે જનતાને પોતાના પર જ પડતી મૂકી દીધી છે। રાજકોટના રોડ જાણે પશુઓ માટે બનાવ્યા હોય તેવું લાગે છે। આ વખતે તો હદ થઈ ગઈ છે, કાયદાનું રક્ષણ કરનાર જ રખડતા ઢોરનો શિકાર બન્યા। પ્રજાના રક્ષક પોલીસને જ રખડતા આંખલા અને ગાય અડફેટે લેતા હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી। પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કેમ્પસની અંદર આરો પ્લાન્ટ અને બગીચાનો ભાગ છે, ત્યાંથી આ મહિલા કર્મચારીઓ અમારા પસાર થતા હતા બાઇક સાથે। એ દરમિયાન એક કૂતરો ભસતા ગાય જે પાસે ઉભેલ હતી તે ભડકી, અને અમારા જે રાઇડર હતા ગાયત્રીબેન ચલાવતા હતા બાઇક, તેઓની સાથે ભટકાતા પાછળ બેસેલ જે પૂજાબેન હતા એ ફંગોળાઈ જતા રાહદારી અમારા હતા જે પોલીસ કર્મચારી કાશ્મીરાબેન,
એના ઉપર પડતા તેઓ ત્રણેયને સામાન્ય ઇજાઓ અને જે ગાયત્રીબેન છે એમને મોઢાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ આજ રોજ થયેલ હતી। તો આ તરફ રાજાઓના શહેર ગણાતા ભાવનગરના રોડ પર તો પશુઓનું રાજ છે। ભાવનગરના રોડ પર એ હદે પશુઓ ભુરાયા થયા છે કે જે લોકોના જીવ લઈ રહ્યા છે। ફરી એક વખત રખડતા ઢોરના કારણે યુવાનો ભોગ લેવાયો છે। ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ પાસે રખડતા ઢોરે યુવાનને અડફેટે લેતા મોત થયું છે। યુવાન પોતાની બાઇક લઈને જતો હતો તે દરમિયાન રખડતા ઢોરે અડફેટે લેતા યુવકનું મૃત્યુ થયું। હવે જરા ઈડરના રોડ પર આખલાઓનું યુદ્ધ જોઈ લો। ઈડરના ભરબજારમાં આખલાઓએ એ હદે આતંક મચાવ્યો કે રોડ પર સ્થાનિકો તો બચવા ભાગી ગયા, રોડ પરની દુકાન માલિકો પણ જીવ બચાવવા દુકાન છોડીને ભાગ્યા। હવે અમે તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ તે તમને વિચલિત કરી શકે છે। ભરૂચમાં રખડતા પશુઓનો ત્રાસ તમામ હદો વટાવી ગયો છે। ભરૂચના પિશાચ મહાદેવ નજીક હાઉસિંગ બોર્ડ પાસે એક ગાય એક નિર્દોષ બાળકને રગતોડ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળક સ્કૂલેથી પરત ફરી રહ્યું છે, ઘરે જઈ રહ્યું છે ત્યારે પાછળથી આવેલા એક પશુ બાળકને ઉછાળે છે। ગાયની ઢીકથી સદનસીબે કોઈ ગંભીર ઇજાઓ ન થઈ, પરંતુ તંત્રની પોલ જરૂર ખુલી ગઈ છે। જે હદે રાજ્યના માર્ગો પર રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે તે જોતા એવું લાગે છે કે લોકો મરતા હોય તો મરવા દો, તંત્રને કોઈ ફેર પડતો નથી। આ બાબતે મહાપાલિકા દ્વારા આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે। સરકારે કહેલી વાતો માત્ર કાગળ પર રહી છે, જમીની હકીકતમાં ઠોસ કામગીરી દેખાતી નથી અને પશુઓને ચડાવાય છે માનવ બલિ। રખડતા પશુઓને મુદ્દે તંત્રની હત્યારી નિષ્ફળતા ઉડીને આંખે વળગી રહી છે। ગુજરાતમાં ભણે ગુજરાત ગણે ગુજરાત અભિયાન ચાલે છે। બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ હોવાના મોટા મોટા દાવા તો થઈ રહ્યા છે, પરંતુ આજે અમે તમને પાટણના સાંતલપુરના વારાહી ગામની શાળાના હાલ દર્શાવીશું, જે નિહાળી તમે જ કહી ઉઠશો કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત। ભણે ગુજરાત ગણે ગુજરાતના પોલ ખોલતા દ્રશ્યો, મોતના મુખમાં ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવવા બાળકો મજબૂર, ઓરડા બંધાવો પછી બાળકોને બોલાવો। વારાહીની શાળાની દુર્દશા, બાળકોની વ્યથા, ગુજરાત મોડેલની વાસ્તવિકતા, શરમ કરો શરમ, આ રીતે ભણશે ગુજરાત। રાજ્યની પ્રાથમિક શાળાની વાત આવે એટલે સામાન્ય રીતે વિશાળ મેદાન સાથેની નડિયાના છાપરા સાથેની શાળા નજર સામે આવે। એક મોટું મેદાન હોય, બાળકોને રમવા માટેના સાધનો હોય, 5-10 ઓરડા હોય, ઓરડામાં બાળકોને બેસવા માટે બેન્ચ હોય, બ્લેકબોર્ડ હોય। હવે સરહદી વિસ્તારના સાંતલપુર તાલુકાના વારાહી ગામની શાળાના દ્રશ્યો જોઈ લો। શાળાની દુર્દશા વ્યક્ત કરતા દ્રશ્યો પૂરતા છે। ગુજરાતમાં સુવિધા તેમજ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની ગુલબાંગો પોકારતી સરકાર અને સિસ્ટમની બેદરકારી અને નિષ્કાળજીની તસવીર પ્રસ્થાપિત કરાવતી આ શાળાની તસવીરે બધાને હચમચાવી મૂક્યા છે। કેમ કે પ્રાથમિક શાળા નંબર 3માં ઓરડાની અછતને કારણે છેલ્લા 15 વર્ષથી 2 પાળીમાં ચાલે છે શાળા। ઓરડાની અછત અને મેદાનના અભાવે 589 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહ્યું છે। 17 ઓરડાના બદલે માત્ર 7 જ રૂમ હોવાથી 50-60 બાળકોને એકસાથે બેસાડી અભ્યાસક્રમ અપાઈ રહ્યો છે। ભણતરમાં ખલેલ પહોંચી રહી છે। શાળા 2 પાળીમાં તો લગભગ 15-1 વર્ષથી ચાલે છે, 10-15 વર્ષથી, 15-1 વર્ષ ખરા, અને 580 વિદ્યાર્થી છે કુલ, અને દરેક ધોરણ વાઇઝ 2 ક્લાસ, કોઈ ધોરણમાં 3 પણ ક્લાસ છે, એટલે લગભગ અહીંયા 17 ક્લાસ જોઈએ, અને આચાર્ય રૂમ તો આપણે ગણતા જ નથી, અને અલગથી ગણીએ તો 18 ક્લાસ જોઈએ, તો અહીંયા હાલ તો 7 રૂમ જ કાર્યરત છે। કોઈ જવાબ નહીં, કોઈ ઉપરથી જવાબ આપતું જ નથી, બનશે બનશે એવું કરે છે, કદાચ જમીનનો કોઈ દિવસ ફોલ્ટ લાવે છે, કોઈ દિવસ ડાયાગ્રામનો ફોલ્ટ લાવે છે। બાળકોને એક જ ક્લાસમાં બેસી અભ્યાસ કરવો ગમતો નથી, મોટી સંખ્યામાં બાળકો બેસતા હોવાથી ઘણીવાર તો શિક્ષકનો અવાજ પણ બાળક સુધી પહોંચતો નથી। બીજી તરફ બાળકો શાળાના મેદાનમાં અભાવે રમત ગમતથી પણ વંચિત છે। એમાં બહુ જ, એટલે સાહેબ અમારે ભણાવે તો ભણાવી શકતા નથી, અમે અમારે ભણવું હોય પણ અમે ભણી શકતા નથી, અમારી શાળામાં મેદાન છે પણ અમારે રમવું હોય છે પણ રમાતું નથી। ઓરડા વગરની શાળાના કારણે ઘણી વાર તો બાળકોને ધૂમધકતો તડકો હોય કે કડકડતી ઠંડીમાં મેદાનમાં બેસાડી શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે।
ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પણ મજબૂર બની અનેક અગવડતા ભોગવી અભ્યાસ કરી રહ્યા છે. છાત્રોનું કહેવું છે કે અમારી સ્કૂલમાં વર્ગ નથી એટલે અમને તકલીફ પડે છે. અમારે ભણવું છે, આગળ વધવું છે. ઓરડાની અછતને લઈ વારંવાર રજૂઆતો કરી છે પણ કોઈ ઉકેલ નથી આવ્યો. અમારે મેદાન બહુ નાનું છે, 50-60 છોકરા રૂમમાં બેસે છે, સાહેબ બોલે કાંઈ અવાજ આવતો નથી. શાળામાં મેદાન નાનું છે, અમારે રમવામાં તકલીફ પડે છે. વર્ગખંડમાં નાનું વર્ગખંડ છે, 30-30 વધારે છોકરા છે, 60 છોકરા છે. અમે બહુ સાહેબ ભણાવી નહીં કહેતા, અમે ભણી નહીં કહેતા, બધાનો અવાજ ભટકાય છે. એક તરફ રાજ્ય સરકાર શાળાઓમાં તમામ આધુનિક ભૌતિક સુવિધાઓ આપીને શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો કંઈક અલગ જ છે. ત્યારે ગ્રામજનો તો રજૂઆતો કરીને થાકી ગયા, વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીઓ વેઠી અભ્યાસ કરીને થાકી ગયા છે. ત્યારે આવી શાળા ગુજરાત મોડલની વાસ્તવિકતા ખોલી રહી છે. શરમ કરો શરમ, આ રીતે ભણશે ગુજરાત. કાલોલના એરાલ ગામના ખેડૂતોની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ ગઈ છે. તંત્રના પાપે ખેડૂતોના ખેતરો પણ થઈ ગયા છે પાણી પાણી. ખેતરો પાણીથી છે લથપથ, ખેતરો બની ગયા છે નદી. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યું છે પાણી જ પાણી. અન્નદાતાનો મહામૂલો પાક ડૂબી ગયો છે પાણીમાં. કેનાલમાં છે ગંદકીના ગંજ, જાળી ઝાંખરાનું છે રાજ. આ તંત્રની બેદરકારી છતી કરવા માટે આ દ્રશ્યો પૂરતા છે. ખેડૂતોના જીવ અદ્ધર કરનાર અન્નદાતાના આક્રોશના દ્રશ્યો છે કાલોલના ખેતરોના. આ વિસ્તારના ખેડૂતોના આશીર્વાદ રૂપ થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા કરાડ ડેમમાંથી કેનાલમાં પાણી તો છોડવામાં આવ્યું, પણ ખેડૂતોને ખુશ થવાના બદલે રડવાનો વારો આવ્યો. તંત્રએ કેનાલની સફાઈ વગર કેનાલમાં પાણી છોડી દેતા કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી ગયા. પણ અમુક ટાઈમે શું કે અંદર કેનાલની અંદર સાફ સફાઈ નથી કરતા લોકો, એટલે અમારે ખેડાણ કરેલી જમીન હોય, આવું વાવતર કરેલું હોય, એની અંદર પાણી ઘૂસી જાય છે. એને વીઘાની અંદર લગભગ 800-900 રૂપિયાનો અમારે ખર્ચો માથે પડે છે. કેનાલ ઓવરફ્લો થઈ જતા હજારો હેક્ટરમાં જમીન સરોવરમાં તબદીલ થઈ ગઈ. ખેતરોમાં ઉભેલો રવિ પાક સાફ થઈ ગયો. જગતના તાતની મહેનત પર પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે જોડી ઝાપકીને લીધે પાણી આગળ વધી શકતું નથી, અને પાણી આવે તો બધું બેફળી જાય છે. માટે વારંવાર આ સાફ કરે. આ ખેડૂતોને જમીન અંદર જે ખેડાણ કરેલું હોય અથવા કોઈ બી પાક કરેલો હોય તે વારંવાર પાણી પહી જાય અને ખેડવાના પૈસા વારંવાર માથે પડે છે. કરાડની આ કેનાલની અંદરના ભાગેથી સફાઈ કરવામાં નથી આવી, જેના પરિણામે ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. વળી હાલ સિંચાઈ માટે પાણીની જરૂર પણ નથી, છતાં પાણી છોડાયું તે પાણી છેવાડાના ખેડૂત સુધી પહોંચતું પણ નથી. ત્યારે સમયાંતરે કેનાલનું સફાઈ કામ યોગ્ય રીતે થાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી. પણ જે અંદર જે ઝાડી ઝાંખરા છે એ સાફ સફાઈ કરે તો ફેક સુધીનું પાણી અમને શાંતિથી મળે એવી અમારી માંગ છે. અત્યારે અંદર ઝાડી ઝાંખરા ઘણા છે, એના લીધે પાણી ઉભરાય છે અને પાણીનો બેફરટ થાય છે અને પાણી પૂરું મળતું નથી. હાલ તો તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને બિનઉપયોગી પાણી ખેતરોમાં ઘૂસી જતા એક એકરે 800 રૂપિયા ઉપરાંતનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સંલગ્ન વિભાગ પણ સમયાંતરે કેનાલનું સફાઈ કામ યોગ્ય રીતે કરાવે છે. વાત માત્ર કાગળ પર હોવાનું પુરવાર થયું છે. કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપના બદલે અભિશાપ રૂપ બની છે. કહેવાય છે ને કે જાત મહેનત જિંદાબાદ. બીજા પર અપેક્ષા રાખવા કરતાં સ્વબળે કામ કરવામાં આવે તો તેનું પરિણામ કંઈક અલગ જ હોય. છોટાઉદેપુર પંથકમાં કંઈક આવું જ જોવા મળ્યું. આ પંથકમાં આઝાદી પછી રોડ નથી બન્યો, ત્યારે લોકોએ સ્વ મહેનતે રોડ બનાવી તંત્રની ખોલી આંખ. વાગી રહ્યા છે ઢોલ નગારા ઝાલર, સંભળાઈ રહ્યો છે સાદ, આવી ગયો છે બુલાવો. પાવડા ત્રિકમ તગારા સહિતના સાધનો સાથે લોકો ઉભા છે લાઈનમાં. દ્રશ્યો છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામના. પહેલી નજરે તમને લાગશે કે આ લોકો ખેતરે કામ કરવા જતા હશે,
પરંતુ તમે વિચારી રહ્યા છો તેવું કશું જ નથી. આ લોકો અંતે સરકારના વાયદાઓથી થાકી જાતે જ રોડ બનાવવાનું શરૂ કરી જાત મહેનત જિંદાબાદનું સૂત્ર સાકાર કર્યું. કેમ કે અંતરિયાળ વિસ્તાર જંગલ અને ડુંગરોથી ઘેરાયેલા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ ક્યારેય રોડ બન્યો નથી. અહીંના લોકોએ પાકા રસ્તા જોયા નથી. રોડ વગર આ ગામ સંપર્ક વિહોણું છે. ગામમાં નથી પહોંચતી 108 કે નથી આવતી એસટી બસ કે ખાનગી વાહનો. રોડ વગર બીમાર લોકો સારવાર વગર કણસતા રહે છે. ત્યારે સરકાર રોડ બનાવે તે પહેલા જ ખોખરા ગામના લોકોએ એકત્ર થઈ જાતે જ રોડ બનાવી નાખ્યો અને તંત્રની પોલ ખોલી. નર્મદા જિલ્લાના જંતર ગામ સુધી 8 કિલોમીટરનો રસ્તો છે. અહીંયા સમાહમાં વરસાદ બાદ ધોવાણ થઈ જાય છે અને ખાડા ખાબીશે થઈ જાય છે, તો ગામ લોકો બધા ભેગા થઈ રસ્તો રિપેરિંગ કરીએ છે. અને મુશ્કેલી એ છે કે સમાહમાં કોઈ ડિલિવરી કેસ હોય, છોકરા 4 કિલોમીટર ભણવા જતા હોય, એમના માટે તકલીફ છે અને અમારા માટે અવર જવર કરવા માટે તકલીફ છે. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે આ રસ્તો વહેલામાં વહેલો બને. છોટાઉદેપુર જિલ્લાના ખોખરા ગામના 600થી વધુ અને નર્મદા જિલ્લાના 900ની આસપાસની વસ્તી ધરાવતા આદિવાસી સમાજના લોકો સામાજિક રીતે એકબીજા સાથે જોડાયેલા છે. શિયાળા ઉનાળામાં તો ગામના લોકો બહાર નીકળી શકે છે, પરંતુ ચોમાસું પૂરું થતાં આ વિસ્તારમાં આવેલ કાચો રસ્તો અતિ બિસ્માર બને છે. ખાડા પડી ગયા હોય અને રસ્તાનું ધોવાણ થતાં લોકોને અનેક મુશ્કેલી વેઠવી પડે છે. આ અંગે લોકોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ સરકારને આ વિસ્તારના લોકોની વાત સંભળાતી જ નથી. આ લોકોની વેદના સાંભળવા જ તૈયાર નથી. એ વર્ષો બાદ રેવન્યુ હોય છે, પરંતુ સરકારમાં રજૂઆત કરવા છતાં પણ પાકો બન્યા નથી. એના માટે અમે ખોખરા, જાંબલી, ફળિયાના અને જંતરના લોકો બધા ભેગા થઈને અમે આ રસ્તો રિપેર કરવા માટે એકત્ર થયા છે. અને અહીંયા પહાડી વિસ્તાર હોવાના કારણે ચોમાસામાં રસ્તો પૂરેપૂરો ધોવાઈ જાય છે, રસ્તા પર કૂતરો થઈ જાય છે, મોટા મોટા ખાડા થઈ જાય છે. એ ખાડા હોવાના કારણે અમે ચોમાસું બાદ અમારું અવર જવર બંધ થઈ જતું હોય છે. સરકારનો કંઈ આ બધું કરતો હોય તો અમારે સારું છે, એમ રસ્તો પાકો કરી આપતા હોય તો સારું છે. કંઈ અમારે કંઈ પ્રસંગ હોય, ખેતી વિષય હોય, કોઈ પાવર જવરનો આ મુખ્ય રસ્તો કહેવાય છે અમારો. આ રસ્તો થતો હોય તો સારું છે. અમારે ખેતીમાં બહુ તકલીફ પડે છે. અમારે ખાતર લઈ જવા માટે, કોઈ અનાજ લઈ જવા માટે બધું ઉંચકીને લઈ જવું પડે છે અમારે. એક તરફ તંત્ર છેવાડાના ગામડાઓ સુધી રોડ બન્યાના દાવાઓ કરે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે છોટાઉદેપુર પંથકના ગામડાઓ આજે પણ રોડ ઝંખી રહ્યા છે. હજુ પણ અહીં વિકાસ પહોંચ્યો નથી. અવિકસિત ગામડાઓ તંત્રની પોલ ખોલી રહ્યા છે. રોડના કામમાં ચાલતી મેલી મુરાદનો થઈ રહ્યો છે પર્દાફાશ. મહત્વની બાબત તો એ છે કે આ વિસ્તારની અંદર 108 આવું શક્ય જ નથી, કારણ કે આજે રસ્તા જ એ પ્રકારના છે, કાચા છે. ત્યાં આગળ કોઈ પણ સાધન આવી ન શકે, માત્ર બાઇક આવી શકે. ખાસ કરીને આજે ડુંગર વિસ્તારની અંદર જે લોકો જે જાત મહેનત કરી રહ્યા છે, પાકો રસ્તો બનાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ સરકાર ક્યારે જાગશે? આ વિસ્તારના લોકોની જે વ્યથા છે તે ક્યારે સાંભળશે? સેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. નર્મદા પંથકમાં ફરી એકવાર ધમધમવા લાગ્યા છે દેશી ગોળના રાબડા. દક્ષિણ ગુજરાતના દેશી ગોળની મહેક દેશભરમાં પ્રસરી છે. ધમધમવા લાગ્યા છે દેશી ગોળના રાબડા. નર્મદા પંથકમાં પ્રસરી ગઈ છે દેશી ગોળની મહેક. શિયાળાની કડકડતી ઠંડી ઉડાડતા વસાણા પણ થવા લાગ્યા છે તૈયાર. ગરમા ગરમ ચીકીની જયાફત માણવા થઈ જાઓ તૈયાર. કેમ કે આ વખતે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં શેરડીનું બમ્પર ઉત્પાદન થતાં ફરી એકવાર પરંપરાગત ગોળના કોલા ધમધમવા લાગ્યા છે. 400થી વધુ ગોળના રાબડા શરૂ થઈ જતાં આ વિસ્તારના લોકોને પણ મોટી રોજગારી મળી છે. આ કોલા થકી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને રોજગારી મળી રહે છે. અહીં બનતો દેશી ગોળ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગુડ બનતે હૈ ખાને કે લિયે બહુત સારુ હૈ ઓર યે ચિટ્ટી બનાને કે કામ આતા હૈ બહાર સે ભી લેને ખાને કે લિયે બહુત લોગ આતે હૈ પૂરી ગુજરાત મે વો હોતા હૈ જિસકા હમારે કો યે રોજી રોટી મિલતી હૈ ઇસકો કમ સે કમ 500 માણસ કો રોજી રોટી મિલતી હૈ ઇસ ગુડ કે ધંધે સે. નર્મદા જિલ્લામાં બનતો ગોળ મધુર હોય છે કે લોકો બીજા રાજ્યમાં તે હિનુ ગોળ ખરીદવા આવે છે, તો ગુજરાતના જુદા જુદા ગામોમાં મોકલવામાં આવે છે. અમે દેશી ગોળ લેવા માટે આવ્યા છે કોલા પર.
કુંવર બરા કોળા પર ગોળ લેવા માટે આવ્યા છે. એના માટે ચીકી, શિંગદાણાની ચીકી, તલની ચીકી ઘરમાં ખાવા માટે અને આ બધામાં ઉપયોગ થાય છે. કેમિકલ આવતું નથી એમાં અને શિયાળામાં ખૂબ જ સારો રહે છે આ ગોળ, એટલા માટે સારો છે. એટલે અમે એકથી છૂટક ગોળ લઈ જઈએ છીએ. એટલું જ નહીં, આ ગોળની માંગ સ્થાનિક ગામડાઓમાં પણ રહે છે અને તેને કારણે જ અહીંના સ્થાનિક લોકો પણ આ ગોળના વખાણ કરતા થાકતા નથી. આદિવાસીઓની મીઠાઈ ગણાતો ગોળ બિનહાનિકારક હોવાને કારણે જ ઉત્તરાયણમાં ચીકી બનાવવા વપરાય છે. ગોળમાં મીઠાશની સાથે સાથે ચીકાશ પણ હોય છે અને તેથી ચીકી સારી બને છે, જેને કારણે આ ગોળ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ અહીંથી જ જાય છે. વળી આ ગોળને પેક મોલમાં વેચવામાં આવે છે. ખાસ જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં 400 થી વધુ જે દેશી ગોળના કોલા આવેલા છે, જ્યાં 500 થી 700 જેટલા યુપીના જે ગોળ બનાવવાના કારીગર હોય છે, જે લોકો ગોળ બનાવે છે, તેમની સાથે સાથે અહીંના આદિવાસીઓને પણ રોજગારી મળે છે. એટલે કહી શકાય કે જે આવનારી મકર સંક્રાંતિ છે, જેમાં આ દેશી ગોળ વધુમાં વધુ ઉપયોગ થતો હોય છે, જેને લઈને મોટા પાયે નર્મદા જિલ્લામાં દેશી ગોળના કોલા જોવા મળે છે. દીપક પટેલ, News 18 ગુજરાતી, નર્મદા. જેમ જેમ ઠંડી જામી રહી છે તેમ તેમ શાકભાજીના ભાવ પીગળી રહ્યા છે. શાકભાજીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ચૂક્યા છે. શાકભાજીની આવક વધી, ભાવ ઘટ્યા. શાકભાજીના ભાવ તળિયે ખેડૂતોના જીવ અધ્ધર. ભાવમાં ખેલ, ખેડૂતોને પડ્યા પર પાટું. શાકભાજીના ભાવ સીઝનમાં સૌથી તળિયે જતા ખેડૂતોની કફોડી હાલત થઈ છે. ખેડૂતોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે. અત્યારે માર્કેટમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચી રહ્યા છે. માત્ર એક મહિનામાં જ શાકભાજીના ભાવ અડધા થઈ જતા ખેડૂતો પર આફત આવી પડી છે. શાકભાજીનું હોંશે હોંશે કરેલું ઉત્પાદન હવે ખેડૂતોના હોશ ઉડાડી રહ્યું છે. રાજકોટના જેતપુર, જામકંડોરણા, વીરપુર, ગોંડલ સહિતના ખેડૂતોને કોળીના ભાવે શાકભાજી વહેંચવા મજબૂર બન્યા છે. એક મહિના પહેલા જે ટામેટા પ્રતિ કિલો 15 રૂપિયે વેચાતા હતા તેના ભાવ ઘટીને 5 રૂપિયા થઈ ગયા છે. તો કોબી 10 થી ઘટી 2 રૂપિયે કિલો વેચાઈ રહી છે. ત્યારે દૂધી 3, રીંગણ 3, ભીંડા 10, ફુલાવર 2, વાલ 15, ચોળી 15, મરચા 10, વટાણા 10 અને કાકડી 5 રૂપિયે કિલોએ વેચાઈ રહી છે, જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે તેમને ભાડાના પૈસા પણ નથી નીકળતા. અત્યારે બજાર ભાવ માનો ને તો બધા શાકભાજીના ભાવ 2 થી 5 રૂપિયા જેવા છે, એટલે મજૂરી ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ આ બધું મોંઘું પડે. અમુક શાકભાજીના તો માત્ર 1-2 રૂપિયા જ મળતા ખેડૂતોને યાર્ડ સુધી લાવવાનો ખર્ચ માથે પડી રહ્યો છે. અને આ પરિસ્થિતિમાં નફાની વાત તો બાજુમાં રહી, પરંતુ ખેડૂતોએ તો શાકભાજી તોડવાની મજૂરી પણ નીકળતી નથી અને ખેતરેથી માર્કેટ યાર્ડમાં પહોંચાડવાનું ભાડું પણ ખિસ્સામાંથી આપવું પડે છે, જેને જોતા ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે. જો આ જ હાલત રહી તો ખેડૂતો પાયમાલ થતા કોઈ રોકી નહીં શકે. ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે ટામેટા જેવા શાકભાજીની બહાર નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે. શિયાળતુમાં ઉત્પાદન એવડું છે શાકભાજીનું કે ખેડૂતને અત્યારે અહીં જેતપુર સિટી યાર્ડમાં લઈ આવવું પોસાય તેમ નથી. પરિસ્થિતિ ખરાબ છે ખેડૂતની. અમારે એવી માંગે જો આની વિશે સરકાર કંઈક વિચારે અને ખેડૂતને કંઈક ભાવ મળે એવો પ્રયત્ન કરે તો ખેડૂત ટકી શકે એમ છે અત્યારે. આગામી દિવસોમાં ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવ નહીં મળે તો ખેડૂતો શાકભાજી રસ્તા પર ફેંકવા પડશે અથવા તો ઊભા શાકભાજીના પાકમાં પશુઓ ચરાવવા પડશે તે દિવસ દૂર નથી. બીજી તરફ ખેડૂતોએ 2 રૂપિયે કિલો વેચેલું શાકભાજી ગૃહિણીઓના ઘરમાં પહોંચે ત્યારે 12 થઈ જાય છે. આમ હોલસેલમાં વેચાયેલા શાકભાજી અને છૂટકમાં વેચાતા શાકભાજીના ભાવમાં આસમાન જમીનનો ફેર જોવા મળે છે.